नर्मदा कांठा विस्तारमां पूरना पाणीए विनाश फेर्यो छे। શાળાઓના મહત્વના દસ્તાવેજો પણ પૂરના પાણીમાં ધોવાઈ ગયા છે, ત્યારે ભરૂચ પત્રકાર સંઘે શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું છે। નર્મદા કાંઠા વિસ્તારમાં પૂરના પાણીએ વિનાશ ફેર્યો છે, જેમાં કાંઠા વિસ્તારના ગામડા અને શાળાઓ પણ બાકાત નથી। શાળાઓમાં અગત્યના દસ્તાવેજ પણ પાણીમાં ખરાબ થયા છે। કાંઠા વિસ્તારની શાળાએ જતા વિદ્યાર્થીઓના પુસ્તકો સહિતનું ભણવાનું સાહિત્ય પાણીમાં વહી ગયું અથવા તો ખરાબ થયું છે। આવા કપરા સમયમાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘ વિદ્યાર્થીઓને મદદરૂપ થવા આગળ આવ્યું છે। કાદવ કિચડના ઢગથી ખડકાયેલ બોરભાઠા બેટની પ્રાથમિક શાળામાં ભરૂચ પાલિકા ફાયર બ્રિગેડ સાથે મળી સફાઈ અભિયાન હાથ ધરી અભ્યાસ કાર્ય શરૂ કરવા તૈયાર કર્યા બાદ શાળાના પ્રથમ દિવસે શાળામાં અભ્યાસ કરતા બાળવાટિકાથી ધોરણ 8 સુધીના 341 બાળકોને નોટબુક, કંપાસ સહિતની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। જેના પગલે બાળકોના ચહેરા પર પૂરની યાતનાઓને ભૂલી ખુશી છવાઈ ગઈ હતી। ભરૂચ સક્રિય પત્રકાર સંઘ તરફથી અમારી પ્રાથમિક શાળા જૂના બોરભાઠા બેટ તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચમાં તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી, તથા સાથે સાથે શાળા સફાઈ માટે અમને જે મદદરૂપ થયા તે બદલ શાળા પરિવાર તમામનો આભાર વ્યક્ત કરે। ગત તારીખ 16, 17 અને 18 દરમિયાન નર્મદા નદીમાં ભારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે નીચાણવાળા વિસ્તારોની સીમોમાં અને ગામોમાં મોટા પાયે પાણીનો ભરાવો થયો હતો, જેમાંથી શાળાઓ પણ બાકાત રહી નથી। અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાઠા બેટની શાળામાં પણ આશરે 1 ફૂટથી વધુ કીચડ ભરાઈ ગયો હતો। આ બાબતની જાણ ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સભ્ય રાકેશભાઈ તથા સચિનભાઈ, વિરલભાઈ અને અન્ય બીજા સભ્યોને થતાં તેઓએ યુદ્ધના ધોરણે આ શાળામાં આવી આચાર્યનો સંપર્ક કરી અને સાફ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું, જેમાં જે મોટા પાયે કીચડ હતો તેનું નગરપાલિકાના ફાયર ફાઇટરની મદદ લઈ અને સાફ સફાઈ હાથ ધરી હતી। શાળામાં ખૂબ મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો થતાં વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકો તો સહિત શાળાનું બધું સાહિત્ય પાણીમાં પલળી ગયું હતું। ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા વિદ્યાર્થીઓની ભણતર કેવી રીતે ફરીથી ઝડપથી શરૂ થાય તેના અભિગમ રૂપે વિદ્યાર્થીઓને નોટબુક્સ અને પેન્સિલ, કંપાસની કીટ આપવાનું નક્કી થયું હતું। જે પ્રમાણે આજરોજ જૂના બોરભાઠા બેટની શાળાની અંદર ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સભ્યો દ્વારા શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। જીતુ રાણા, S24 ન્યૂઝ, ભરૂચ।